વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દૈવ સર્વકાર્ય સુસર્વદા મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્વજમ વાનરયુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મા ચિંતા વિઘ્ન વિનાશને માડી કમલાસને સક વિસહથી હંસવાહિને વિસહથે માતુ હંસ વાહિની માતા હમે દે હો સુમ દુખ હરણી માતુ કુળ દેવી કરણી કરને સહાય જાહેર જુગમાં જાહેર જુગમાં જગદંબા તું જોગણી માડી પર ગઠ પે ઠળ્યા જાહેર જુગમાં જગદંબા તું જોગણી માડી પર ગઠ પે ઠળ્યા. પણ જે કરથી જોને જે કરથી તે જાલિયું જે કરતી તે જાલિયો અને અમારી યારાત આંગળિયો એ એ હવે મેલીશ નહીં તુમાં રે મારી પાપા પગ એ હવે મેલીશ નહીં તુમાં આર રે
મારે પાપા બધા શાંતિકરણ જગભરણ માળી ઘણા ઘડ્યા પેલી ચોખવટી કરતો જેને હવાઈ આવે ને બોલવાની અહીંયા આવી જાય એટલે વારો આપી દે, કારણ કે એક તો લાઈટ હક નથી લેવા દેતી, કારણ કાર્યક્રમની શરૂઆત શાંતિકરણ જગભરણ માળી ઘણા ઘડ્યા ભવઘાટ એથી નમીએ તને નારાયણી માળી વિશ્વરૂપ વૈરાટ કાર્યક્રમની શરૂઆત માં ભગવતીને યાદ કરી ધીરે ધીરે કાર્યક્રમની શરૂઆત કરી છે. આજનો કાર્યક્રમ એક સાધુની ઝૂંપડીએ સરસ મજાની જ્યાં રામકથા જ્ઞાન યજ્ઞ હાલતો હોય અને બહુ સારા વક્તા આઠ આઠ દિવસથી આ જ જગ્યાએ રામકથાનો અમૃતપાન આપણને બધાને કરાવી રહ્યા છે અને એવી એક પવિત્ર જગ્યાએ કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત દરેક વડીલો સંતો યુવાન દોસ્તો અને કાર્યકર મિત્રો કાર્યક્રમની શરૂઆતમાં જ જ્યાં સુધી આપને મજા આવે ત્યાં સુધી કાર્યક્રમ ચલાવશો, પણ આપ સર્વોએ આપનો કિંમતી સમય આજના કાર્યક્રમમાં આપ્યો છે તો કાર્યક્રમની શરૂઆતમાં જ પ્રથમ મંચ ઉપર ઉપસ્થિત દરેક કલાકારો પોતપોતાની કલા લઈ
અને આપની સમક્ષ આવ્યા છે. મને લાવવામાં ભાઈ રામભાઈ જોગરાણા, લગભગ 92 થી એને અરે સંબંધ છે. ત્યારથી પહેલી વાર એણે આ પ્રોગ્રામ બાબત ફોન કર્યો. લાંબી ટૂંકી તેની અરે પછી વાત કરવાની કંઈ હોય નહીં, કારણ કે ત્યારે કેમ અરે રહેતા હતા ને ત્યારે હું કલાકાર થયો, ત્યારે કલાકાર હતો નહીં, ત્યારની અને અરે ઓળખાણ હતી. એનો એક મિત્રતાને દાવે, ટૂંકમાં કલાકાર બનીને આવ્યો નથી, એક મિત્રતાને દાવે મેં જેકે ભાઈને વાત કરી. મેં કીધું આ રીતનો કાર્યક્રમ છે, જેકે ભાઈ કીધું ના બરાબર છે, અહીંયા સપ્તાહ ચાલુ છે અને આવું રૂડું કાર્ય છે, એટલે એક સંબંધને નાતે જ હું અહીંયા આવ્યો છું અને હું કોઈ કલાકાર છું નહીં મોટો, પણ એક તમારી સામે કાલું ઘેલું બોલી અને આપ સર્વને રાજી રાખવા માટે અને કંઈક મને આવડતી હોય એવી નાની મોટી વાતો કરવા માટે આપણે બધા ભેગા થયા છે. અને બીજા પણ કલાકારો, દરેક કલાકારો સ્ટેજ ઉપર ઉપસ્થિત છે. મોજનો પ્રોગ્રામ છે, ત્યારે દાન અલગારી તખત દાનજી રોહડિયાની કવિતા યાદ આવે, કારણ કે હમણાં નાગેશ્રી પ્રતાપભાઈ ન્યા એક મોજનો જે પ્રોગ્રામ ગયો એની અંદર જે આ બધા કલાકારો હતા, પૂંજ મોરારી બાપુ હતા, શંકરસિંહજી વાઘેલા, એમણે પણ ત્યાં હાજરી આપેલી અને એવો જબરજસ્ત કાર્યક્રમ. કારણ કે હમણાં આજે સહિધર મહિનો શરૂ થાય છે, એટલે તો એક ધારો હમણાં આખો મહિનો તો એ જ છે, આનંદ જ છે. પણ અહીંયા જ્યારે જંગલમાં આવું મંગલ છે ત્યારે દાન અલગારી તખત દાનજી રોહડિયાની કવિતાથી કાર્યક્રમની શરૂઆત કરું. શબ્દોમાં ધ્યાન આપજો, મજા આવશે. મોજ મારે એવું મોજ મારે બાપ, મોજ મારે એવું રે, મોજ મારે એવું મોજ મારે મોજ મારે એવું રે, પણ આગમ ગોચર અલગ ધણી ની ખોજ મારે એવું રે, મોજ મારે એવું રે બાવાજી, મોજ મારે એવું, મોજ મારે એવું, મોજ મારે એવું રે, મોજ મારે એવું, મોજ મારે એવું. મોજ મારે એવું રે બાવાજી, મોજ મારે એવું, મોજ મારે એવું, મોજ મારે એવું રે, મોજ મારે એવું, મોજ મારે એવું, મોજ મારે, મોજ મારે એવું, મોજ મારે એવું, મોજ મારે એવું રે, પણ કઈ મોજ, અગમ અગોચર અલગ ધણી ની ખોજ મારે એવું, મોજ મારે એવું, મોજ મારે એવું, મોજ મારે એવું, પણ કેવી મોજ. કાળમીન પાણા ન કાળ જ્યાં ચીરી, બાપ કૂપળ્યું ફૂટે રે, કાળમીન પાણા ન કાળ જાજીરી, રૂડી કૂપળ્યું ફૂટે રે, પણ આપ ધરા બીજ એ જ રામ ચુહાલે, એ એનો કદી ખેલ ન ખૂટે રે, પણ લહેર ચડે લાખ લાખ દરિયાની લૂંટતા રહેવું રે,
મોજ મારે એવું મોજ મારે એવું રે મોજ મારે એવું મોજ મારે એવું મોજ મારે એવું રે મોજ મારે એવું રે બાવાજી મોજ મારે હું મોજ મારે હું મોજ મારે એવું રે મોજ મારે હું મોજ મારે મોજ મારે એવું રે પણ અગમ અગોચર અલગ ધણી ની ખોજ મારે એવું પાછી એની રચના કેવી કે કાળમીન પાણાના કાળજા ચીરી અને કુપળ્યું ફૂટે અને આબધરા બીચ રમચું હાલે એનો કદી ખેલ ન ખૂટે નદીની ભેખ હોય કાળમીન પથ્થર હોય ઈ ભેખ ની અંદર મારે તમારે ખીલી મારવી તો ન લાગે પણ પરમાત્માની રચના એવી છે કે એની અંદર એમ કહેવાય કે વડલાની પીપળની કુણી કુણી કુપળી ફોડે આ પરમાત્માની રચના અને આપ ધરાબીચ રમચું હાલે એનો કદી ખેલ ન ખૂટે આકાશમાં દેવળિયા ચેવળિયા વાદળા હાડ મહિનો આવે એટલે ચડે ચડે ને ચડે પછી વરહવું ન વરહવું ઈ આપણા પુન પુનના મૂળ બે પ્રકાર હારા પુન કરો ને તો હારો વરસાદ થાય નીથી હારા પુન કરો તો હારો મેય થાય અને નકર પછી હારા પુન હોય તો આ મે થાય નહીતર આપણે એમ કહે કે અમારા દાદા એમ વાત કરતા કે આઠ આઠ દિનની એલ્યું મંડાતી દાદાના સમયમાં મંડાતી ને તો કાળ તો આપણે જ પાડ્યો નક્કી છું ને હારા પુન કરો તો હારો વરસાદ થાય ને એથી હારા પુન કરો તો ઘેરે હારા છોકરા થાય નકર પ્રજા થાય અવેડા ને દાટા કાઢે એવી છોકરા ગામના નહીં કઈ કામના ખોટી બદામના મોકલો આમના નીકળે આમના હકીકત છે ગમે ત્યાં સંતો પાસે અથવા આવી રામકથામાં આપણે જઈ તો ભગવાન પાસે પ્રાર્થના એટલી જ કરાય કે એ નોંધારાના આધાર દુખિયાના બેલી સંપત્તિ દેવી તો દેજે બાકી પ્રજા હારી દેજે અમારી ઘરે જે સંતાનો આવે એને તું સંસ્કારવાળા સંતાનો અમને આપજે જેથી કરીને અમારી આવનારી પેઢી કંઈક ઉજળી થાય અને સંતાનોમાં સંસ્કાર હોય તો જ બાપના ગઢ પણ પાળે નહીંતર ગઈકાલે યશવંતરાય નાટ્યગૃહની અંદર 1000 વૃદ્ધો ભેગા થયા હતા વૃદ્ધાશ્રમના એની સામે તો આપણે એમ ન કહેવાય કે તમારી પરજા આવી થઈ તમને અહીં વૃદ્ધાશ્રમમાં મૂક્યા તો બિચારા રોવે પછી મેં એને કીધું કે નહીં તમે ભાગશાળી છો બધા હા મેં કીધું તમને આ ઉંમરે ભજન કરવાનો મોકો મળ્યો ને એ બુઢિયા બુઢિયા ભેગા થઈને ભજન કરો બાકી મેં કીધું જેને ઘીરે માવું છે બિછાડ્યું મેં કીધું થાંભળા ધોવે ત્યાં બિછાડ્યું એમ છું કે હાશ તો આપણે એમાં છૂટ્યું એમ હા એને એને શાંતિ થઈ હારામાં હારા પુન કરો તો હારા સંતાનો થાય મહારાજ દશરથે કેવા પુન કર્યા છે એમના ગુરુ એક સંતની આજ્ઞા એમ કહી દે કે હે દશરથ હું કહું એમ કર્યું તો તારી ફળિયાની અંદર બ્રહ્મને રમતો હું કરી દઉં અને એક જ ગુરુની આજ્ઞાથી આ દેશના મહાપુરુષોએ ગુરુનો અને સંતોનો કેટલો ખ્યાલ રાખ્યો આપ રામકથામાં પછી બાપુએ કીધું છે આપને ઘણું પણ વિશ્વામિત્ર જયારે એમ કહેવાય કે યજ્ઞનું રક્ષણ કરવા માટે બરોબર એમ કહેવાય કે અયોધ્યાની ભરી કચેરીમાં આવ્યા અને મહારાજ દશરથ ઉભા થઈ ગયા અને વિશ્વામિત્રને પોતાની ગાદી ખાલી કરી દીધી કે અહીંયા ભાઈ આવું કે નહીં મહારાજ ત્યાં તારે બે કે નહીં આખર તમારો હક તો તમારો છે હરિચંદ્ર રાજાથી તમે હાલ્યા આવો છો તેથી ગાદીનો અધિકાર તમારો હતો કીધું કે બોલો કેમ આવવાનું કારણ શું છે કે તારા સંતાન મને આપી દે તેથી દશરથ રાજાએ કીધું બબે અક્ષરની જેટલી વસ્તુ છે એ આપી દઉં તમને પણ બે અક્ષરના રામની માંગણી મૂકી ગયો રાજ ધન તન મન બધું તમને અર્પણ કરી દઉં તમે એક રામની આશા મૂકી ગયો અને વશિષ્ઠજીની હામું આમ જોયું ને વશિષ્ઠજીએ ખાલી આમ માથું જલાવ્યું ને કે રાજાને આપી દે તો ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન ન કર્યું અને પ્રાણ જેવા દીકરાને એમ કહેવાય કે રામે હોપી દીધા અને આપ જાણો છો કે ત્યાં ભણીને આવ્યા માં જાનકીને ભરણીને પછી આવ્યા અયોધ્યા
પ્રસંગ મારે એ લેવો છે. ઘણા એમ કહે છે કઈ કઈ કલંકીની છે, કઈ કઈ જો કલંકીની વાત ને તો એની કુખે ભરત જેવો દીકરો નો પાકત. અને કઈ કઈ રામ ને ભરત નાના હતા ને ત્યારે ભરત ને નો રમાડે ને એટલા રાઘવ ને કઈ કઈ રમાડતા. અને ત્રણ રાણીઓ માંથી મૃદબાઈ કઈ કઈ મહારાજ દશરથ ને એક પલ રેઠા નો મૂકે, યુદ્ધમાં જવાનું હોય તો ઢાલ બનીને બાઈ આડી ઉભી હોય. રામ વગર દોનો દંપતી કોઈ દી જમે નહીં. મહારાજ દશરથ ને કઈ કઈ કોઈ દી રામ વગર જમવા ન બેહે. અને એક જ પ્રસંગ બરોબર જમવા બેઠા છે રાઘવ નહીં, વિનોદ રામાયણ નું બાપુ પ્રસંગ છે. રાઘવને જોયા નહીં મહેલમાં, માણસો ને મોકલા જાઓ ગોતો કો, રાઘવ આવ્યા વગર જમાય નહીં. આપણે માણસો જાય છે ગામના જાપામાં, રાઘવ ગેડી દડે રમે છે. માણસો જેને એટલું કીધું કે રાઘવ આપણા બાપુ બોલાવે છે, જમવાનું ટાણું છું, બાપ રસોઈ ઠરે છે. હા મેલી રામે જવાબ આપ્યો, મારી માથે દાવ ચડ્યો છે, હું નહીં આવું. માણસો એ જવાબ દીધો કે પ્રભુ ના પાડે છે, મહારાજ રાઘવ આવવાની ના પાડે છે, એની માથે દાવ ચડ્યો છે, બીજાને મોકલો. એ જ જવાબ પાંચ પાંચ વ્યક્તિને મોકલીને પાંચે વ્યક્તિ ખાલી આવી. તેથી મહારાજ દશરથે કઈ કઈ હામી નજર કરીને એટલું કીધું, કઈ કઈ આપ જાઓ, આપ વગર રાઘવ નહીં આવે. અને અવધની મહારાણીએ તેથી ગામના ચાપા બાજુ ડગલા માંડ્યા અને રાઘવ જ્યાં રમે છે અને માં કઈ કઈ હાથ કરતી છે કે રાઘવ, એ રાઘવ તારો બાપુ બોલાવે છે બેટા, હાલ જમવાનું ટાણું થઈ ગયું છે, તારો બાપુ બોલાવે. શબ્દ છૂટ્યો મોટા માલી. અને રાઘવે એટલું કીધું કે માં હું નહીં આવું, મારી માથે દાવ ચડ્યો છે, એ નહીં આવું. શબ્દ જ્યાં કઈ કઈ હાબળ્યો અને માં કઈ કઈ ધરતીમાં હેઠા બેહી ગયા. જે મહારાણી હાલે તો જાજમું પથરાતી હોય, આજ એ અવધની મહારાણીને એમ કહેવાય ધરતીમાં બેઠેલી જોઈ. અને રાઘવે ગેડીદડાનો ઘા કરી ગડગડતી દોઢ દિન કઈ કઈ ના ખોળામાં પડી ગયો, માં તું એઠી બેહી ગઈ. સુધી કઈ કઈ એટલું બોલ્યા થાક, રાઘવ માં ભલે ગમે એટલી હોય મોટી, પણ પોતાના દીકરા આગળ તો બાપી રાખ થઈ જતી હોય, અને તું મને ના પાડે હું એમણામ ખાલી જાવે. જ્યાં સુધી મારો રાઘવ જમવા ના આવે ત્યાં સુધી કઈ કઈ આયલી જાય નહીં ક્યાંય. જો તારે મને જમવા લઈ જવું હોય ને તો એક કામ કરીશ, બોલ બેટા, એક વચન આપીશ. ખેરે ગાંડા, મા પાસે દીકરાને વચન માગવાના થોડા હોય, બાપ માગી લે તારે જે માગવું હોય. તેથી રાઘવ એટલું ભૂલ્યા થાક, માં જગતના દીકરા માગે ને હું માગું છું એમાં ફેર છે, કે બેટા પ્રાણ તો નહીં માગે ને, તક પ્રાણ દેવા હેલા છે, પણ આજ રાઘવને વચન દેવું બહુ માગરું છે. બોલ માગી, બોલ માગો કે હા માગી લે. ત્રીજી વાર કઈ કઈ કીધું કે દીકરા માગી લે, ત્યારે કીધું કે માં હજી વિચાર કરી લેજે કે સૂર્ય ચંદ્ર ના તેજ રહેશે ત્યાં સુધી જગત તને કલંકી ની કીડ બોલાવશે, એવું કઈક માગવું છે. અરે બેટા તું કેતો જગત ના ચોક માં કઈ કઈ વેચાય જાય, બાપ માગી લે. અને તેથી રાઘવ એટલું બોલ્યા છે, મારા બાપુજી પાસે તમારા બે વચન બાકી છે, હા એ હું કઉ તેથી તમારે માગવાના છે. કે બોલ બેટા ક્યારે માગો, કે જયારે મારે ગાદીએ બેહવાનો અવસર આવે ને માં ત્યારે તું માગજે. અરે બેટા તું ગાદીએ બેહવાનો હોય તેથી તો મને વચન માગવાની મોજ આવશે બાપ, એટલો મને આનંદ છે. આજ મારો રાઘવ ગાદીએ બેહતો હોય અને તેથી મહારાજ એમ કહેવાય કે નિવૃત્ત થતા હોય અને ત્યારે વચન માગું, મને આનંદ. બોલ શું માગું બેટા. કે માં માગવાનું એટલું કે રામને ગાદી નહીં ભરતને ગાદી. બસ ભરત ને રામ તમે તો બે બાપ મારી ડાબી જમણી આગળ છો. બોલ બીજું શું માગું. કે મને 14 વર્ષનો વનવાસ. તેથી કઈ કઈ રામને આડો હાથ દઈ દીધો તો બાપ આવું ન માગીએ કહો. તો માં તને એટલે જ મેં કીધું તું કે હા પાડતા પેલા વિચાર કર લે. બોલ મને જમાડવાસ, માનું સમર્પણ જોજો તમે. તેથી કઈ કઈ માથે હાથ મૂક્યો, મારો રામ જમતો હોય તો બાપ એ માગવા તૈયાર છો, હાલ મારો બાપ એમ કરીને કઈ કઈ આંગળીએ લઈને રાઘવને લઈને આવ્યા. પણ પણ મીઠા મહેમાન ભગવાન આજ બધાયને ભાવે, પણ માને ભાવે કેમ, કારણ કે વચન દીધું છે, તૈયારી આજથી કરવાની છે. અને સમય જતા આ રામાયણના મંડપમાં બેઠા છે એટલે પ્રસંગ યાદ આવ્યો છે. સમય જતા રામ જયારે ગાદીએ બેહવાનો અવસર આવ્યો, ભાઈ મોતીઓથી ચોક પુરાણેલા અશોક પાલવના તોરણ બંધાણા
ફોણાનો હુરજ ઉગોળવાની તૈયારી. અયોધ્યા એટલી બધી આનંદમાં. એકડે ઠાઠ કચેરી ભરાણી છે, બે રાણીઓ છે, અવધની તમામ જનતા આવી ગઈ છે, પણ મહારાજ દશરથે આમ જ નજર ફેરવી એ કઈ કઈ નથી દેખાતા. અને આજ મહારાજ દશરથ પોતે જ એમ કહેવાય કઈ કઈ ને બોલાવવા માટે જાય છે, પણ કઈ કઈ ના ભુવનમાં જ પગ મૂક્યો ક્યાં છે? કોપ ભુવનમાં બેઠા છે. કે આજ કોપ ભુવનમાં આજ મારે આગળ આવો અવસર, અને મહારાણી કોપ ભુવનમાં કહા. અને કોપ ભુવનમાં ગયા, દરવાજો ખોલ્યો તો મદારીના કંડિયાની અંદર જેમ નાંગણી ફૂફાડા મારતી હોય ભાઈ એમ કઈ કઈ એમ કે ભાઈ કાળા વસ્ત્રો ધારણ કરેલા. અને મહારાજે એટલું કીધું, કઈ કઈ આજ આનંદ નું ટાણું, અને આજ આ સ્થિતિ. મહારાજ આ સ્થિતિ ન હોય કે કેમ? કે મારા બે વચન બાકી છે. ખરે કઈ કઈ બે હું આજ ચાર માગી લ્યો, આજ હું એટલો બધો આનંદમાં છું. તેથી મહારાજ દશરથ એટલું બોલ્યા, ચારની વાત પછી પેલા બે ખમી એકો ને તોય ઘણું છે. હું માગું એ તો પૂછો કે શું જોવે છે? માગી લ્યો. અને શું જોવે છે એ માગી લો એ શબ્દ છૂટ્યો. મહારાણી કઈ કઈ એટલું જ બોલ્યા કે રાજન, પેલા વચન ની અંદર તમારો રામ ગાદીએ નહીં, મારો ભરત ગાદીએ બેહે. એક તો એ મોહાળમાં છે ને, અહીંયા તમે અત્યારે વહીવટ કરો છો. ભાઈઓ નોખા થતા હોય તો એની હાજરી જોવે. આજ રામને ગાદીએ બેહાડવાનું મારા દીકરાને તમે મોહાળ મોકલી દીધો છો. ગાદીએ તમારો રાઘવ ન બેહે, મારો ભરત બેહે. મહારાજાને કાંઈ ન થયો કે એમાં શું વાંધો, મારે તો ભરતે ઈ છે અને રામે ઈ છે, બસ એટલું જ. બીજું બોલો કે બીજા વચનમાં તમારો રામ ગાદીએ ન બેહે ને તો એના અહીંથી નીકળી જવાનું, 14 વર્ષનું વનવાસ માંગો છું. અને તેથી એમ કે ભાઈ કવતનો રાજા કોઈ દી ધ્રુજ્યો નહોતો ભાઈ. થાર 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 મળી કાયા ધ્રુજવાને. એટલું કીધું કે હે મહારાણી, એ જે તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે મનનો દે મારા, રામ ને રે રે જી બીજું માગી લે ને રે મનનો દે મારા, રામ ને રે રે જી એ જીવન નો દે મારા, રામ ને. એ કઈ કઈ તારો ભરત ગાદીએ બેહે માં મને કોઈ વાતો નથી, પણ તને કાકલો દીકરી નવધ નો મહારાજા એટલું માગે છે કે રામ ને વનવાસ નો દે. પણ કઈ કઈ એક શબ્દ કા હાક્યો ને ક્યાં નાક્યો, બસ પછી કઈ બોલ્યા નથી. પછી અહીંયા ઉપર પાણો મૂકી દીધો એને, ક્યાં હાક્યો અને ક્યાં નાક્યો. એટલે મહારાજ દશરથ કાકલોતી કરે કે કે તો તને પાયે લાગો, એ કે તો પ્રાણ ત્યાગુ રે, કે તો તને હવે પાયે લાગુ અન કે તો પ્રાણ ત્યાગુ રે, એ મોત ના બગાડો કઈ કઈ મારું રે મનનો દે મારા,
દે રામ ને રે રે રાઘવ રાઘવ કરતા કરતા રામ જ્યાં ઢળી પડ્યા, હુકમ છૂટી ગયો ત્યાંથી કે રામ ને કયો ગાદી નથી બેહવાનું, વલકન ધારણ કરી અને વનમાં જવા માટે નીકળી જાય. ભરત તૈયાર થયા, વૈદેહી જાનકી તૈયાર થયા. ઘડીક પહેલા માણસોના મનમાં આનંદ હતો, બધાની નજરું લાગી ગઈ હતી કે આગળ એમ કહેવાય કે માથે મુગટ ધારણ કરીને રાઘવ નીકળશે, અનેક આભૂષણો પહેર્યા હશે, એની માથે આનંદ એમ કહેવાય કે અનંત સુગંધ એમ કહેવાય કે અતરો છટાણા હશે, અને એવો જ આ રાઘવ નીકળશે એ નજર જોનારા માણસોને ઘડીક પહેલા આવી જે કંઈક આશા હતી. જે જનતા રામને રાજા જોવા માટે તૈયાર બેઠી હતી એ જ જનતા મોતિયોથી ચોક પૂરી પૂરી બેઠા હતા, આશો પાલવના તોરણ બંધાય, પણ આમ વાતાવરણ ફરી ગયું ભાઈ. મોતિયોના ચોક મળ્યા વિખાવા, તોરણ મળ્યા તૂટવા, અને એના એ રામને જેને ગાદીએ બેહાડવો થઈ વળાવવા માટે અયોધ્યાની પ્રજા નીકળી ગઈ ભાઈ. હે એવી હાલી રે અયોધ્યા, એ રામને વળાવવા ટોડાલે બાંધેલ તોરણ તૂટ્યા રે, બોલ્યા તું બોલ્યા કાળા જોન કાગ રે હાલી રે અયોધ્યા રામ ને વળાવવા. મારો દાદ લખે કે પ્રકૃતિની અંદર અસર પડી ગઈ ને કેવી થઈ ભાઈ. એવા ટોડાલે બાંધેલ તોરણ તૂટ્યા રે, વિખાણા મોતીએ ગૂંથેલ ચોક રે
અયોધ્યા રામને વળાવવા. મોતિયોથી જે ચોક પૂર્યા થાય, ચોક વિ ખાઈ ગયા, તોરણ મીડ્યા તૂટવા, અને રામને જે એમ કહેવાય કે અયોધ્યાની પ્રજા વળાવવા માટે નીકળી ગઈ. પ્રસંગ એટલો જ લેવો છે, ટૂંકમાં રામ વનમાં ગયા, પાછા જ્યારે આવ્યા ત્યારે એની અયોધ્યા હામીયું કરવા માટે આવી હતી. જે વ્યક્તિ વળાવવા નહોતી આવી ને એ વ્યક્તિ હામીયામાં ગેરહાજરી હતી નહીં. કોની? બે જ વ્યક્તિ, એક મહારાજ દશરથ નહોતા વળાવવા આવ્યા અને એક માં કઈ નહોતા વળાવવા આવ્યા, એ બેની ગેરહાજરી મહારાજાને તેને ખબર પડી ગઈ હતી. પણ રાઘવે આમ જોયું ને ભાઈ, માને ન જોઈ કઈ ને ઘાંઘા થઈ ગયા રાઘવ, મારી માં કા ગઈ કઈ હામૈયાની રાહ ન જોઈ હોય. હામૈયું પૂરું થાય ન થાય પણ એમ કહેવાય કે કઈ ના ભોનમાં જઈને હાદ કરે છે રાઘવ માં, એમાં ઘરના ખૂણા ની અંદર કઈ બેઠેલી, પણ સૌ વ્રતી આંખના પોપ સાહેબ કહેવાય કે હોજીન હુપડા જેવા થઈ ગયેલા, અને કોઈ ચુકંદર એમ કહેવાય કે 18 વર્ષના તપ કરી અને પોતાની આંખના પોપસા જેમ એમ કહેવાય કે ગુફા જેમ ખોલે, એમ જામ કઈ એમ કહેવાય કે આંખના પોપસા ખુલ્યા. કોણ? માં હું છું રાઘવ, આવી ગયો બાપ, તને કરોડ દિવાળીઓ કરીને કઈ બધ ભરી ગઈ. આંખ વાલી આહુડા ની ધાર થઈ, રાઘવ હવે આંખમાં આહુડા નથી બાપ, તને હું દેખાડું. પણ કે માં તારી આ સ્થિતિ, તું હામીયામાં મને લેવા કેમ રહ્યો, કેમ આવું? જેને અવધમાલી રામને કાઢી મૂક્યો હોય એને અવધમાં પગ મૂકવાનો અધિકાર નથી રાખતો. હું કેમ આવું અવધની બજારમાં? અને કદાચ જો હું આવું તો અવધની પ્રજા બાપ મને મારી નાખે, હું કેમ મારી નીકળું? રામની આંખમાં આહુડ આવી ગયા, ખાય હાય, હું તો 14 વર્ષ હર્યો ફર્યો છું, આને એક ઘરના ખૂણામાં કે માં તું બારી નથી નીકળી? નહીં બેટા, હું કેમ નીકળું બહાર? તેથી રામ પગમાં પડી ગયો ભાઈ. તેથી કઈ એટલું હોલ્યા થાય કે રાઘવ માને પગે ન લાગતો. બાપુ પાપણી છો, પાપણી શબ્દ જ્યાં મોઢામાંથી નીકળ્યો ને તા તો રામ બધ ભરી ગયો. માં તું કેમ પાપણી હો? તું ન હો તો મને ખબર કેમ પડત કે બાપ દીકરામાં કેટલો પ્રેમ હોય? તું ન હો તો મને ખબર કેમ પડત કે ભાઈ ભાઈમાં કેટલો પ્રેમ હોય? હે માં, તું ન હો તો મને ખબર કેમ પડે કે પતિ પત્નીમાં પ્રેમ કેટલો હોત? ને તું ન હો તો મને ખબર કેમ પડત કે માને દીકરામાં શું પ્રેમ હોય? અને હે કઈ માં, તું ન હો તો મને ખબર કેમ પડત કે જગતમાં દુશ્મન કેવો હોય છે? માટે આજ રાઘવ કહે છે, માગી લે તને મોજ આવી, માગ. માગવાનું જ્યાં રામ બોલ્યા ત્યારે કઈ એટલું બોલ્યા કે રાઘવ આજ પછી કોઈ કઈ ને કેશો નહીં માગવાનું બાપ, હવે કઈ ને કોક માગવાનું કહેવો ને તો દશે દુશાઉ ધૂંધળિયું થઈ જાય, આપ ધરતીના કણા એક થઈ જાય, કઈ થી મગાય નહીં. અને તેથી રામની આંખમાં આહુડા ને એટલું બોલ્યા, નહીં માં હું કહું છું, માગી લે બાપ. માગું રાઘવ? માગું હું? હા માગી લે માં. બેટા બીજું તો હું માગું, હું માં થઈ તું, પણ તું ગયો ને એ પછી ભરત આવ્યો હતો મારી પાસે, ખૂબ ખીજાડો બેટા, એ ખીજાતો હતો, મને જે કઈ શબ્દો કહેતો હતો એનો મને કોઈ વાંધો નહોતો, કારણ કે એ શબ્દ સાંભળવાને હું લાયક થઈ ગઈ હતી. પણ બેટા એક શબ્દ એને કીધો ને મને બહુ દુઃખ લાગે છે, મને કઈ નો વિયોગ્યો થયો કે આજથી તું મારી માં નહીં, હું તારો દીકરો નહીં. તું ગયા પછી ભરતે કોઈ દી મારી પાસે આવ્યો નથી. બાપ માગું એટલું કે ભરતને બોલાવીને કે મને એકવાર માં કે, બીજું કાંઈ મારે નથી જોતું, એકવાર ભરતને કે મને માં. આ જે પ્રેમ રામાયણ તો એ પ્રેમનો ગ્રંથ છે. આપણા આપણા દરેક ગ્રંથો તમે જુઓ એની અંદર કેટલો ભાવ પીડ્યો છે, કેટલો પ્રેમ પીડ્યો છે. આ હું તમે ભેગા થયા એક પ્રેમ પ્રકરણ છે ને, શ્રોતા વક્તાનો પ્રેમ, ગુરુ શિષ્યનો પ્રેમ, મિત્ર મિત્રથી પ્રેમ, બાપ દીકરાનો પ્રેમ, હે માં દીકરીનો પ્રેમ, વતન પ્રત્યેનો માણસનો પ્રેમ, દેશ પ્રત્યેનો પ્રેમ, પોતાના સમાજ પ્રત્યેનો પ્રેમ. આ પ્રેમ છે, આ પ્રેમની નગરી છે આ બધી. પ્રેમ વગર પામે નહીં ભલે હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના તને નહીં મળે નંદકુમાર. એટલે અમારો તખતદાન કંઈક મોજમાં રહ્યો. હે
રામ કૃપા એને આવી રોજ દિવાળી, બાપ રંગ ના ટાણા રે જેની માથે રામ કૃપા એને રોજ દિવાળી, જેની માથે રામની કૃપા હોય ને એને જ રોજ દિવાળી હોય. બાકી ઘણા લખે શાંતિ ભુવન, મકાન ઉપર લખ્યું હોય શાંતિ ભુવન, શાંતિ ભુવન, એ ડોક્યું અંદર કરો ને તો ઉતાહણી આડા મૂળ બેદી હોય. આજ છે એવા, કાલે કાલે ઉતાહણી, હોલી હોલી તો હોલી છે. એ ભાવથી રમજો, રંગે મોબાઈલ સિવાય બધા રંગથી રમજો. અરે ગઈ ઉતાહણી મેં મારા મિત્ર ની ઘેરે ગયો ને, હું બરોબર ધૂળેટી દી ગયો, તેના ભગવાન ને દે પાંચ છોકરા. અરે હમણાં તો ઓલો કાયદો કઈક નીકળ્યો કે બે છોકરા થી વધારે છોકરા એને ફોર્મ નહીં ભરવાનું. તો હવે આપડા આપડો તો સમય ગયો, હા આપડે તો એ સપનામાં નહીં રાખવાનું ને. હવે કેવા કાયદા લાવ્યા, તો તો લાલુ લાલુ શું કરશે, મને તો એ થાય, મને એની બળિત્ર એક ની જ થાય. લ્યો આ મોદી ને એને જ આગળ પાછળ નથી, તેને જ કઈ ઉપાતી નથી. કેવા કાયદા કાયદા, હવે આ તો ન કરાયો, આ તો હાલવું જ નતું. હવે અમે આફ્રિકા ગયા ને, આફ્રિકા મોરારી બાપુ લઈ ગયા હતા, આફ્રિકા ગયા ને, ત્યાં મોટા સરોવર, બહુ કુદરતી સરોવર, આપણે અહીં શેક ડેમ કરી એવા નહીં, કુદરતી એમ. એ સરોવરમાં મોટા મોટા હિપ્પો પોટોમસ, હિપ્પો તમને ત્યાંના માણસો જોવા લઈ ગયા, ત્યાંના ઓ હે હોડકીમાં બેહાડીને ધીમી રાખે અને હિપો દેખાડે. પછી નાના માણસો હોય ને એમ થાય ને, હોય તો આપડે ગુજરાતી જ તે કે નાના તો ઓલા તો હું અમને સમજે, અમે એને નતા સમજતા. એટલે નાના માણસો પીછું કે આમ કેમ હિપ્પો જોયેલો કરે. એટલે મેં કીધું હું હિપા નહીં જોયા હોય, હિપા જોયા જોઈએ ને, અમારા ગામમાં છે ઘણા દાડીએ જાય હિપા. મને કે એ નહીં યાર, હિપો પોટોમાસ. મેં કીધું એ જોયેલો અમારે કાંકરિયા તળાવમાં, મેં કીધું અમદાવાદમાં હતો, અમદાવાદમાં કાંકરિયા હતો, બાર બસાને જન્મ આપ્યો તો હિપાય આપણે કાંકરિયા તળાવમાં, ન્યાય તેથી પંદર રૂપિયા ટિકિટ રાખી હતી. એ આપણે આમ ઓડકી બેસીને જાઓ એટલે કાંકરિયામાં આમ ફેરવે ને પંદરે બસા દેખાડે, એવું કંઈક હતું. એમાં એક જણો ટિકિટ બારી આવીને કે 22 ટિકિટ આપો, 22 કે કેમ કાળા બજાર કરે, કે કાળા બજાર નહીં, બે માણસ અમીન 20 અમારા છોકરા. ઓલો કે તમારી ટિકિટ જ ન લેવી, તો કે હિપો લે હે તમારી ટિકિટ ઉપર, હિપાન બોલાવી તમારે નો લેવાય, કે તો હિપો ટિકિટ લઈ ભાઈ. આ તો બધી રામની કૃપા હોય ને ભાઈ. મેં પેલા કીધું ને કે વરસાદ ને દીકરા, એ આમ જુઓ ભાગશાળી ને ધારા દીકરા હોય. ભાવનગર માં એક દાદા ને પૂછ્યું, મેં મોજમાં મને કે મોજમાં જ હોય ને, કેટલા દીકરા, મને કે ભગવાન ને દઈએ હાથ છે, મેં તો ધુબાકા જ હોય ને. મને કે ધુબાકા હું તમારો કપાળ હોય હાથે હાથ, મને કે જેલમાં છે 2 મહિનાથી જામીન ગોતું, જામીન જડતા નથી કઈ ના. કેટલીક વાર જામીન થાય માણા, ઓલા ને તો રોજે રોજ ઉભા જ હોય, એની વગર જેલ ને ન ફાવે, જેલ વગેરે આને ન ફાવે. જેલમાં અમારો પ્રોગ્રામ હતો, 388 કેદી હતા ભાવનગર જેલમાં, હવે અડધાને તો હું ઓળખતો. હવે અમે શરૂ કેમ કરી, પણ બધા આમ જ બેઠેલા, અમારે એમાં કેમ કે ભાઈ ભાઈ તો કેમ કરે, અમે એવા હલવાના. મેં કીધું ભાઈ તમે આમ ટેસ્ટ થી ઘડી કમી સહી ક્યાં હું દે તો લેર માર્યો, પછી તમારું બધું જે થવું એ થાય. અમુક અમુક મુદ્દા તો એવા મનમાં દાંત કાઢ્યા જેવા, પણ મૂળ વાત એ કરતો હતો જેની માથે રામ કૃપા હોય. તમારી સંપત્તિ, તમારો રૂપિયો, તમારી પાસે સંપત્તિ આવ્યા પછી તમને દાન દેવું, કોકને પરમાર્થનું કામ કરવું એવા વિચાર આવવા મળે ત્યારે માનજો કે તમારી પાસે સૂરી લક્ષ્મી આવી. અને તમારી પાસે રૂપિયા આવ્યા પછી જુગારે રમવાનું, કોકને મારવાનું આવા ખરાબ વિચાર મળે આવવા ત્યારે માનજો કે તમારી પાસે અસુરી લક્ષ્મી આવી. અને અજુર્વેદમાં લખ્યું છે